નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝના જીએસટી સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. જીએસટી અવેરનેસ આવે તે માટે થઈને અમે આપની માટે અલગ અલગ પ્રોગ્રામ લઈને આવતા હોય છે, અલગ અલગ ટોપિક પર ચર્ચા કરતા હોય છે, દર રવિવારે સ્પેશિયલ પ્રોગ્રામ કરતા હોય છે. અને આજે પણ જીએસટીને લઈને સ્પેશિયલ એક ટોપિક ઉપર આજે ચર્ચા કરવાના છે. તે માટે થઈને આજે અમારા સ્ટુડિયો ઉપર સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણી આપણી સાથે ઉપસ્થિત છે. સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં આપનું. સર, આપણે દર રવિવારે જીએસટી અવેરનેસ જે હોય છે તેને લઈને આપણે ચર્ચા કરતા હોય છે, તો આજે હું આપની જ પાસેથી જાણવા માંગીશ કે આજે આપણે એવો કયો ટોપિક પર આજે આપણે ચર્ચા કરવાના છે, અમારા દર્શક મિત્રોને જણાવશો. આમાં શું છે, કોઈ પણ વેરો અથવા જેને ટેક્સ આપણે કહીએ છીએ, કોઈ પણ ટેક્સ લગાડવા માટે કંઈ કારણ જોઈએ. જી, એટલે ટેક્સ લગાડવા યોગ્ય કારણ કંઈક હોવું જોઈએ તો જ એના ઉપર ટેક્સ લાગે. એટલે જેને અમે અંગ્રેજીમાં કહીએ છીએ ટેક્સેબલ ઇવેન્ટ અથવા ઇન્સિડન્સ ઓફ ટેક્સ, અથવા તો વેરાપાત્ર ઘટના, વેરાપાત્ર બનાવ. જી, આવો વિષય આજના ટોપિકનો છે. જી, તો આજે જે આપણે ટેક્સેબલ જે ઇવેન્ટ છે એની ઉપર ચર્ચા કરવાના છે, તો કોઈ પણ આજે વેરો લગાડવામાં આવતો હોય છે એની માટે એવું કોઈ વિશિષ્ટ એવું કોઈ રીઝન હોય છે, કારણ હોય છે એવું કંઈ? આમ તો કારણ વગર કશું થતું જ નથી. આ વિશ્વમાં કારણ વગર તો કંઈ થતું નથી, એટલે વેરો પણ કારણ વગર તો નથી લાગતો. એટલે વેરો લગાડવા માટે પણ કારણ છે. જ્યારે જીએસટીની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ ને, ત્યારે જીએસટીના પૂર્વ એટલે 1 જુલાઈ 2017 પહેલાં અલગ અલગ વેરાઓ હતા. દરેક વેરા માટેનું કારણ હતું, પણ એમાં જે 3 મુખ્ય વેરાઓ હતા એમાંથી એક વેરો હતો સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, ઉત્પાદ શુલ્ક, આવું આપણે ટ્રાન્સલેશન કરી શકીએ. બીજો વેરો હતો સેલ્સ ટેક્સની જગ્યા પર આવેલો વેટ, અને ત્રીજું સર્વિસ ટેક્સ. આમ તો કસ્ટમ પણ એક બહુ મોટો વેરો છે. એટલે આવા પ્રમુખ વેરાઓનું કારણ, દાખલા તરીકે ઉત્પાદ એટલે કાચા માલ પર ઉત્પાદનની પ્રક્રિયા કરીને તૈયાર પાકો માલ કરવો, એને ઉત્પાદનની પ્રક્રિયા કહેવાય. એટલે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી કેમ લાગે? તો ભાઈ, તમે કાચા માલનું રૂપાંતર તૈયાર માલમાં કર્યું, આ કારણ છે. દાખલા તરીકે કસ્ટમ ડ્યુટી, તો જે આપણું ફ્રન્ટિયર છે, બોર્ડર છે, એ બોર્ડરને ઓળંગતો વસ્તુનો ઇમ્પોર્ટ અથવા એક્સપોર્ટ કહેવાય. એટલે ફ્રન્ટિયર્સ ક્રોસ કરવાના કારણે જ કસ્ટમ ડ્યુટી લાગે. એવી રીતે વેચાણ થાય વસ્તુનું, એટલે શું થાય, માલિકી હક બદલાય. વેચનારો વ્યક્તિ પોતાનો માલિકી હક ખરીદનારને આપી દે છે. એટલે આ કારણથી સેલ્સ ટેક્સ અથવા તો વેલ્યુ એડેડ ટેક્સ લાગતો હતો. એવી રીતે એક કેન્દ્ર સરકારનું સર્વિસ ટેક્સ, એટલે સંતોષકારક સેવા પૂર્ણ કરી હોય તો આ સર્વિસ ટેક્સ લાગે. એટલે આ કારણોથી જ આ વેરાઓ લાગતા હતા, એટલે એને અમે ઇન્સિડન્સ ઓફ ટેક્સ અથવા ટેક્સેબલ ઇવેન્ટ કહીએ છીએ. આ કારણોથી આ થતું હતું. જી જી, બિલકુલ. તો આ ટેક્સેબલ ઇવેન્ટ્સની જે વાત કરી, અત્યારે ઘણા બધા વ્યુઅર્સ હશે કે સ્ટુડન્ટ્સ પણ હશે કે એમને પણ અવેરનેસ આવે, તો એમની માટે એવું કોઈ સિમ્પલ કોઈ વે એક્ઝામ્પલ થ્રુ સમજાવી શકો એવી રીતથી? હવે જીએસટીની જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ને, તે વખતે આજે ત્રણેય વાતો મેં તમારી સામે મૂકી. કસ્ટમ ડ્યુટીને થોડી વાર બાજુ પર એટલા માટે રાખીએ કેમકે કસ્ટમ ડ્યુટી જીએસટીમાં નથી. જી, બીજા 17 કુલ વેરાઓ છે જીએસટીની અંદર છે, એટલે એમાંથી આ 3 તો છે જ. સર્વિસ ટેક્સ મુખ્ય, સેન્ટ્રલ એક્સાઇઝ મુખ્ય, અને વેલ્યુ એડેડ ટેક્સ. આ ત્રણેય વેરામાં કસ્ટમ ડ્યુટી અને સેન્ટ્રલ એક્સાઇઝ બંને કેન્દ્ર સરકાર પાસે હતી, અને વેટ હતું એ કેવળ રાજ્ય સરકાર પાસે હતું. પણ હવે આવી વહેંચણી રહી નથી. પછી ગમે તે ઇવેન્ટ હોય, એ ઇવેન્ટ ઉપર જે ટેક્સ લાગતો હશે એમાં અડધું રાજ્ય સરકાર ને અડધું કેન્દ્ર સરકારને અપાય છે. એટલે આપણે ચૂકવીએ છીએ ત્યારે અડધું અડધું વહેંચી લેતા હોય છે. તો આ જે ત્રણેય 3 કારણો મેં તમને આપ્યા હતા, મુખ્ય પ્રમુખ જે વેરાઓ છે તેના, કે ઉત્પાદન તો એક્સાઇઝ, વેચાણ તો કે વેટ, અને સેવા આપવી, આ જે ત્રણેય કારણોથી જે અલગ અલગ વેરાઓ, જુદા જુદા વેરાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર લેતી હતી, એની જગ્યા પર એનો એક પર્યાયી, એક સિંગલ, એક જ સમાવેશી શબ્દ
પુરવઠો, આપૂર્તિ અથવા સપ્લાય જેને અમે કહીએ છીએ. ટેક્સેબલ ઇવેન્ટ અંગ્રેજીમાં કેવું હોય તો અમે કહીશું સપ્લાય. ટેક્સેબલ ઇવેન્ટ ઇઝ અ સપ્લાય. સપ્લાય એટલે પછી એ વસ્તુનો પણ હોઈ શકે, સેવાનો પણ હોઈ શકે. એટલે એમાં હવે માલિકી તબદીલી કરવાનો આવો કોઈ પ્રસંગ આવતો જ નથી. વેલ્યુ એડેડ ટેક્સમાં એવું હતું કે ભાઈ માલિકી હક બદલાઈ ગયો, એ હવે અત્યારે છે નહીં. જીએસટી પુરવઠો તમે સપ્લાય કર્યો, જીએસટી લાગી ગયું. તમારે પૈસા મળ્યા નહીં મળ્યા એ જવા દો, એ તમારે ટેક્સ તો ચૂકવવો પડશે. એવું આ જીએસટીનું છે. જી, તો કિંમત સિવાયને એવી કોઈ સપ્લાય કે જેની ઉપર જીએસટી લાગશે એવું કોઈ છે? એટલે કિંમત આ એક શરત છે. આમાં એક વધારાની વસ્તુ ધ્યાન રાખવી પડશે કે જીએસટી લાગે ક્યારે, એની શરતો છે. એ પૂર્વ શરતો પૂર્ણ થાય તો જ જીએસટી વેરો લાગે. પણ તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમે કહો છો કિંમત જ ન હોય તો, જેને અમે અંગ્રેજીમાં કહીએ છીએ કન્સિડરેશન, કિંમત, મૂલ્ય, વળતર, આવા બધા શબ્દોથી અમે કહીએ છીએ કે ભાઈ જો કન્સિડરેશન ન હોય તો વેરો કેવો, મફત આપીએ તો વેરો કેવો. આવી જ્યારે વાત કરતા હોય છે ત્યારે આ એક શરત એવી છે. દાખલા તરીકે આમાં હું ઘણી વખત આ કહું છું કે ભાઈ મારું દુકાન છે, કરિયાણાનું દુકાન છે અને હું 5-star ચોકલેટ રાખું છું. હવે જે મેં 20 ચોકલેટો ખરીદી એમાંથી 15 વેચી અને 5 ખાઈ ગયો, તો જે 5 હું ખાઈ ગયો એના ઉપર વેરો લાગેલો છે કે નહીં? તો કે હા, લાગેલો છે. એટલે કિંમત વગર પણ વેરો લાગે. દાખલા તરીકે એક હેડ ઓફિસ વડોદરામાં છે અને સુરતમાં બ્રાન્ચ ઓફિસ છે, તો સ્વાભાવિક છે કે હેડ ઓફિસથી સુરત તરફ કોઈ માલ સામાન જઈ શકે છે અથવા સુરતના બ્રાન્ચમાંથી વડોદરામાં કોઈક માલ સામાન આવી શકે. હા, આવી શકે. તો એને પણ સપ્લાય કહેવાય અને આ સપ્લાય પર પણ જીએસટી લાગે. એટલે વળતર તો છે નહીં, પણ પુરવઠો તો છે, આપૂર્તિ તો છે. આપૂર્તિ છે એટલે જીએસટી લાગે. એટલે એવા પ્રસંગો છે કે જેમાં નથી લાગતું અને અમુક પ્રસંગો એવા છે કે જેમાં લાગે છે. એટલે આ શરતો એક પછી એક જોવા જેવી છે. જી બિલકુલ. તો ધંધા સિવાયના સપ્લાય ઉપર જેમ કે અત્યારે વાત કરી તો એની ઉપર જીએસટી ચૂકવવો પડતો હોય છે? હું દાખલો આપું છું તમને. ફરીથી આપણે કરિયાણાની દુકાન લઈએ. કરિયાણાની દુકાનમાં હું કરિયાણું વેચું છું, એ મારો ધંધો છે, મારો વ્યવસાય છે અને એ વ્યવસાયમાં હું વેચું છું. સ્વાભાવિક છે ખરીદીશ પણ ખરો, પણ મારી પાસે મારી પોતાની કાર છે. હવે એ મારી કારને હું કોઈ એક્સને વેચું જેના મને 2 લાખ રૂપિયા મળવાના છે. મારું દુકાન શાનું? કરિયાણાનું. અને વેચું છું શું? કાર. એટલે પુરવઠો તો થયો, સપ્લાય તો થયો, પણ એ સપ્લાય આ ધંધામાં સપ્લાય નથી. જ્યારે હું કરિયાણાનો માલ ખરીદું અથવા વેચું ત્યારે જ આના ઉપર જીએસટી લાગે. બાકી હું કાર વેચવા જઉં તો એના ઉપર જીએસટી લાગતી નથી. હું સેમ્પલ તરીકે કોઈ આપું ને વસ્તુ કે ચલો ભાઈ તમે એક વખત ચેક કરો ને મગની દાળ કેવી છે, કિલો લઈ જાઓ. પણ એ કિલો તમે મગદાળ આપી, જોકે એના ઉપર જીએસટી નથી, પણ ફરીથી આપણે 5-star પર જઈએ. 5-star આપણે નવી આવી છે, નવા પ્રકારની છે. એટલે આ નવા પ્રકારની તમે આ એક 5-star ચોકલેટ ખાઈ જુઓ કેવી લાગે છે, પછી પસંદ પડે તો લઈ જજો. પણ એ જ્યારે આપતો હોય એક સેમ્પલ તરીકે, નમૂના તરીકે આપતો હોય તો પણ એના પર જીએસટી લાગે, કારણ કે એ મારા ધંધાનો હિસ્સો છે, કાર મારા ધંધાનો હિસ્સો નથી. એટલે જેનો હું વેપાર કરું છું એ જ વસ્તુ ઉપર જીએસટી લાગે, ખરીદો કે વેચો. એટલે આ એની વિશેષતા છે. જી, જેમ કે ટેક્સ ભરવાનું વાત કરી તો ટેક્સેબલ વ્યક્તિ કોને કહેવાય? એવું તો હોઈ ન શકે કે બધા જ લોકો ઉપર ટેક્સ લાગે, એ જણાવશો મારા દર્શક મિત્રોને. એને બીજા શબ્દોમાં કહીએ તો સપ્લાય કયો કે જેના ઉપર જીએસટી લાગે, એટલે એની શરતો છે અને એ શરતોના આધાર પર જ એ સપ્લાયને આપણે ટેક્સેબલ ગણીએ. એટલે એ સપ્લાય ઉપર જેના ઉપર વેરો લાગશે, ચોટશે,
વેરો ચોટે. જો પહેલાં તો વેરો લાગે અને પછી વસૂલવામાં આવે, આ બે પાછા જુદા ભાગ છે. એટલે અમે લોકો વેરામાં જ્યારે વાત કરતા હોય ત્યારે આવા બધા શબ્દોની ભાંજગડ થાય છે. કોઈકને કહીએ વેરો વસૂલવો અને વેરો લગાડવો, આ બે શબ્દો જુદા છે. પણ અહીંયા વેરો લાગે એના માટે કયા વ્યક્તિને આપણે વેરાપાત્ર વ્યક્તિ કહેવાય, કોણ વેરાપાત્ર છે? તો આજે બહાર તમે રોડ ઉપર જાઓ તો રસ્તા ઉપર કોઈક પાનનો ગલ્લાવાળો છે, તો એ પાન વેચે છે, આપણે ખાઈએ છીએ, સપ્લાય તો છે જ. પાન મળ્યું, સોપારી મળ્યું, સિગરેટ મળી, બીડી મળી, તો આ તો સપ્લાય તો છે જ, એનો ધંધો છે, એ આ વેચે છે, વેચે છે, આપણે એને કિંમત પણ આપીએ છીએ, તો પણ એના ઉપર GST લાગશે. એટલે વ્યક્તિ કોણ? વેરાપાત્ર વ્યક્તિ હોય તો લાગે, નહીંતર નહીં લાગે. હવે વેરાપાત્ર વ્યક્તિ એટલે કોણ? કે જે બિઝનેસ કરે છે, ધંધો કરે છે, એના વાર્ષિક ધંધાનું ટર્નઓવર 40 લાખ અથવા તેનાથી ઉપર હોય તો એ નોંધણી પાત્ર ટર્નઓવર છે અને એને નોંધણી કરવી જ પડે. નોંધણી કર્યા વગર એ વેરાપાત્ર વ્યક્તિ નથી. એટલે વેરાપાત્ર બનવા માટે અત્યંત આવશ્યક છે કે એનો 40 લાખ કરતાં વધારે ટર્નઓવર હોય અને એને નોંધણી કરાવી દે. જો નોંધણી ન કરાવે તો પાછો આ ગુનો છે, એના પર પાછી પેનલ્ટી લાગશે, એના પર દંડ થશે. પણ આ 40 લાખ ક્રોસ થયું હોય વર્ષ દરમિયાન, ગમે ત્યારે થઈ શકે, આવું કોઈ આવશ્યકતા નથી કે કંઈ નિશ્ચિત કર્યું કે 31 માર્ચ એટલે વર્ષ પૂરું થયું એટલે હવે વિચાર કરીએ કે આપણો 40 લાખ થયું કે નહીં. એ ગમે ત્યારે દિવાળીના સમયે પણ થઈ શકે છે, નાતાળના સમયમાં પણ થઈ શકે. જ્યારે પણ 40 લાખને તમે ક્રોસ કરો એવું તમારે GST વિભાગમાં જઈને અરજી કરીને તમારે નોંધણી લેવાની છે. ઓફિસમાં જવાની જરૂર નથી, GST પોર્ટલ છે એમાં તમારે ઓનલાઈન જ કરવાનું છે, તો તમે વેરાપાત્ર બનો. પણ એમાં ઘણી વખત સમસ્યા શું થાય છે કે એ વ્યક્તિ છે કે જે વેરાપાત્ર છે, બી છે એ વેરાપાત્ર નથી. બી પાસેથી એ જો માલ ખરીદે તો બી વેરાપાત્ર ન હોવાના કારણે એ કોઈ દિવસ એને વેરો ચૂકવશે નહીં, એ વેરો ચૂકવશે નહીં. આ એ એટલા માટે નહીં ચૂકવે કેમ કે એ વેરાપાત્ર નથી. બરાબર છે? તો આવા સમયે એ અને બીની વચ્ચે આ સમસ્યા પણ થઈ શકે કે ભાઈ તું વેરાપાત્ર નથી તો મારે તારી પાસેથી માલ નથી લેવો. આવું બને કે મેં બંને જો, કેમ કે એક ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ આમાં અગત્યની હોતી હોય છે. એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે પણ જે ખરીદનાર વ્યક્તિ છે એમ કહે કે ભાઈ સામેવાળો વ્યક્તિ વેરાપાત્ર હોવો જોઈએ, તો જે વેરાપાત્ર નથી એને કે ભાઈ તું નોંધાવી દે ને, એ કે ના મારી પાસે 40 લાખ છે નહીં, થયા જ નથી, તો હું શું કરું આ વેરાપાત્ર થયું, તો પછી તારે મને ગુમાવવો પડશે, હું તારો ગ્રાહક નહીં રહું. તો એના માટે પણ તું લઈ લે અને એને એમ લાગે કે ભાઈ આ માણસ ગુમાવીએ તો આપણો ધંધો જાય, તો એક સ્વૈચ્છિક રીતે જેને અમે વોલેન્ટરી રજિસ્ટ્રેશન કહીએ છીએ એવું કરી શકાય. એવું કરી શકાય ગમે તે ટર્નઓવર પર 40 લાખ કરતાં નીચે હોય તો પણ, 40 લાખની ઉપર તો કરવાનું જ છે પણ એની નીચે હોય તો સ્વૈચ્છિક રીતે નોંધણી થઈ શકે છે. એટલે આ પ્રકારે વેરાપાત્ર વ્યક્તિ આવશ્યક છે. એવી રીતે સપ્લાય પણ વેરાપાત્ર હોય. સપ્લાય વેરાપાત્ર ક્યારે હોય કે અમુક વસ્તુ એવી છે કે જે વસ્તુ વેરાપાત્ર છે જ નહીં. દાખલા તરીકે તમે છૂટું અનાજ ખરીદવા જાઓ, લોટ લેવા જાઓ ઘંટી પર, તો એ વેરાપાત્ર વસ્તુ જ નથી. એટલે સપ્લાય પણ વેરાપાત્ર હોવો જોઈએ, વ્યક્તિ પણ વેરાપાત્ર હોવી જોઈએ, અને એ જે વસ્તુ આપણે લેવેજ કરીએ છીએ એ શાના માટે? તો ધંધો કરવા માટે. એ ધંધા સિવાયનું મેં થોડી વાર પહેલાં કીધું, કાર મારો ધંધો નથી પણ હું જો કાર લેવેજ કરવાવાળો છું તો એ મારો ધંધો છે. હું કરિયાણાનો વેપારી છું તો પછી મારે કાર વેચવાનો, એ મારા ધંધામાં આવતું નથી. એટલે ધંધામાં થતા વ્યવહાર એની કિંમત હોય, વેરાપાત્ર વ્યક્તિ હોવો જોઈએ, આવા બધા શરતોના આધાર પર જ GST લાગે છે. અને આ છે તમારા ઇન્સિડન્સ ઓફ ટેક્સનો. જી બિલકુલ. તો કરપાત્ર કોઈ પણ ના હોય એટલે ટેક્સેબલ કોઈ પણ વ્યક્તિ ના હોય તો ધંધો ન કરી શકે એવું હોય છે? ના, એવું કંઈ જ નથી. કદાચ હું માનું છું કે
વેરાપાત્ર વ્યક્તિઓ કરતાં વેરાપાત્ર નથી એવી વ્યક્તિઓની સંખ્યા ખૂબ વધારે છે. જેમ મેં તમને કીધું ને, પાનના ગલ્લાવાળો છે, એનો 40 લાખ વાર્ષિક ક્યાંથી થતો હોય? એટલે એ ન જ કરે. તો એવા પુષ્કળ લોકો છે કે જે વેરાપાત્ર નથી અને એમને વેરા ચૂકવવાની જરૂર પડતી પણ નથી, છે એવું. જી, એટલે એવું કહી શકાય શોર્ટમાં કે જે નાના પાયે ધંધો કરી રહ્યા છે એ આમાં ઇન્ક્લુડ નથી થતા, ટેક્સેબલમાં નથી થતા. ખેડૂત ક્યાંય આવતો જ નથી આમાં. એનો પાક એ વેચવા જાય છે, એ સપ્લાય કરે છે, પણ એ વેરાપાત્ર છે જ નહીં. એવા અનેક એક્ઝમ્પ્ટેડ ગુડ્સ છે. દાખલા તરીકે તમે ડિફેન્સની વસ્તુઓ લેવા જાઓ, ખરીદવા જાઓ, એના ઉપર વેરો લાગતો જ નથી. એટલે એ વેરાપાત્ર સપ્લાય જ નથી. એટલે વેરાપાત્ર સપ્લાય પણ હોવો જોઈએ, વ્યક્તિ પણ હોવી જોઈએ, કન્સિડરેશન પણ હોવું જોઈએ, એટલે કિંમત પણ હોવી જોઈએ. આવા અલગ અલગ હજી ઘણા કારણો છે, એના ફરી કોઈ વખત આપણે આવશ્યકતા પડશે ત્યારે ચર્ચા કરશું. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ આપણે વાત કરી ટેક્સેબલ જે તમામ ઇવેન્ટ્સ હોય છે તેને લઈને આજે આપણે વાત કરી પ્રોફેસર ડૉક્ટર શ્રીશ કુલકર્ણીજી સાથે. આપનો આભાર અમારી સાથે જોડાવા માટે, અને તમામ જે અમારા વ્યુઅર્સ છે તેમને પણ આજે માહિતી છે એ પૂરી પાડવા માટે, કેમ કે ઘણા બધા વ્યુઅર્સ છે દર રવિવારે જેમ કે આપણી સાથે જોડાતા હોય છે, અને તેમને પણ આ તમામ જે માહિતી છે તે પૂરી પડી રહી છે. દર વખતે આપણે અલગ અલગ આવી રીતે મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે, અને આજે આપણે ટેક્સેબલ જે ઇવેન્ટ્સ છે તેની ઉપર ચર્ચા કરી કે કોણ ટેક્સેબલ છે, કોણ નથી, અને ખાસ કરીને જેમ કે વાત કરી કે જે ધંધો કરતા હોય છે તેઓ પોતાનીથી 40 લાખથી નીચેના પણ જે હોય છે કે તેઓ પણ સ્વૈચ્છિક રીતથી ટેક્સ પેમેન્ટ કરી શકે છે. તો આવી જ રીતે દર્શક મિત્રો, જીએસટીને લઈને તમામ જે માહિતી છે જાણવા માટે થઈને દર રવિવારે અમારા જીએસટી સ્પેશિયલ અવેરનેસ જે કાર્યક્રમ છે જોડાતા રહેજો. આપ સૌ દર્શક મિત્રોનો આભાર અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહેડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.